केशोद शहर अने ग्राम्य पंथक में 6 कलाक में 5.5 इंच वरसाद पड़ता शहर ना अने ग्राम्य पंथक में पानी भराया छे। केशोद शहर अने ग्राम्य पंथक में शुक्रवार ना सवार ना मेघराजाए अंधराधार वरसवानुं शुरू करता 6 कलाक में 5.5 इंच पानी पड़ी गयुं हतुं, जेने लई शहर नी उतावड़िया अने टीलोरी वकड़ा बंने कांठे वह्या हता। आथी केशोद शहर ना रणछोड़ नगर, गोपाल नगर, गांधीनगर, शास्त्री नगर, वरुड़ीमा मंदिर विस्तार सहित पूर्व अने पश्चिम तरफना अनेक विस्तार मा गोठण समा पानी भराया हता। एवी ज रीते केवद्रा राजमार्ग वरुड़ीमा मंदिर विस्तार मा पालिका द्वारा वोटर ड्रेनेज पाइपलाइन नखाता खूब नानी पड़ती होय पानी राधे मार्बल नजीक डीपी रोड तरफे फटाई फरी अर्जुन सिटी नजीक वोकड़ा तरफ आवता गोठण डूब पानी भराया हता। केशोद शहर ना उतावड़िया वोकड़ा मा अचानक पूर आवता रस्ता पर बाइक साथे एक विकलांग महिला पसार थता फसाया हता, जेने स्थानिकोए मदद करी बहार काढवामां आव्या हता। उतावड़िया वोकड़ा मा पानी नी आवक थता शहर ने अरस परस जोड़तो रस्तो बंद थता एरपोर्ट बाईपास पर ट्राफिक जाम ना दृश्यो सर्जाया हता। बीजी तरफ केशोद ग्राम्य पंथक ना मेसवाण, केवद्रा, ईसरा, खमीदाणा, पीपड़ी, पाड़ोदर, सरोड, बावणासा सहित अनेक गामडાઓમાં રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા હતા, જ્યારે મેંદરડા તાલુકામાં વરસાદને કારણે સામલી નદીમાં પાણીની આવક થતા ખોરાસા સામલી ડેમના 4 દરવાજા 1.5 ફૂટ ખોલવામાં આવતા નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। જૂનાગઢ જિલ્લાના ઉપરવાસમાં આવેલ તાલુકા જેવા જૂનાગઢ ગ્રામ્યમાં 33 અને શહેરમાં 33 અને વિસાવદરમાં 73, ભેસાણમાં 40, વંથલીમાં 46, જ્યારે માણાવદરમાં 83, માંગરોળમાં 30, માળિયામાં 21 મીમી વરસાદ નોંધાયો હતો। આમ મોસમનો કુલ કેશોદ પંથકમાં 895 મીમી એટલે કે 35 ઇંચ જેવો વરસાદ પડી ચૂક્યો છે। ટકાવારીમાં જોઈએ તો 98% વરસાદ વરસી ચૂક્યો છે। મારું નામ જયેશભાઈ દાદુભાઈ ચલંજી, હું રણછોડ નગરનો રહીશ, સામાન્ય નાગરિક। આજે સવારથી લગભગ 9 વાગ્યાના આસપાસથી વરસાદ ચાલુ થઈ રહ્યો છે, ત્યારથી લઈને અત્યાર સુધી કે જ્યાં હું બાઇક આપી રહ્યો છું ત્યાં સુધીમાં માત્ર 4-5 ઇંચ વરસાદ થઈ ગયો અને આ નગરપાલિકાની અંદર આજે 1.5 વર્ષ પહેલાં જે પાઇપલાઇનનું જે વરુડીની ગાડીમાં કામકાજ થયું છે એ કામકાજમાં ક્યાંક પણ સત્તાની ખોટ રહી ગઈ છે, જેના કારણે આ હાલાકી હજી એવી ને એવી છે। આજે અમે જે બાઇક આપી રહ્યા છીએ પાણીની અંદર ગોઠણથી છે એટલે પાણી ભરાયેલું છે અને હવે હાલાકી છે। કેવી મુશ્કેલી કેવી સામનો કેવો કરો? મુશ્કેલી અત્યારે તો કંઈ છે નહીં, પણ હવે જે મુશ્કેલી પડશે એ માત્ર ને માત્ર નાના બાળકોથી માંડી અને બુજુર્ગ સુધીને જે ટોયલેટ પાણીની તકલીફ થશે ને એ રણછોડ નગર, ગોપાલ નગર, દીપાલી, જાગનાથ આ વિસ્તાર અમારો છે। તમારી માંગ શું છે? હવે અમારી માંગ એવી છે કે જ્યારે ભૂંગરા પીછાતા ત્યારે એવી માંગ હતી કે આ ભૂંગરાની પણ એની ઠેકાણે તમે જે ખર્ચો કરો છો એ જ ખર્ચાની અંદર એમાં ગટર લાઈન જે 5x6 જે પેલા પ્લાન આપ્યો હતો સિવાય 5x6 આરટીસીની ગટર લાઈન આખી આખી કરો તો એની અંદર રોડથી જે પાણી આવે એ પાણી પણ અંદર સમાઈ જાય,